છે તેની માહિતી નીચે મુજબ આપેલી છે બે હજાર આઠની ની આધાર વર્ષ તરીકે લઈ આપણે બે હાજર આઠ ને આધાર વર્ષ તરીકે લેવાનું છે આપણે બે હાજર આઠ ને આધાર વર્ષ તરીકે લેવાનું છે ઓકે તો આપણે બે હાજર આઠ ને આધાર વર્ષ લેવાનું છે ક્વેશ્ચન ની અંદર આપેલું છે પછી નેક્સ્ટ તમને એમ નેક્સ્ટલું છે કે રીતે સૂચકાંક શોધવાનો છે એક અચલ આધારની રીતે શોધવાનો છે અને બીજું તમારે બે હજાર દસ અને બે હાજર અગિયાર ની ખરીદીની સરેરાશને આપણે આધાર વર્ષ તરીકે ગણી સૂચકાંક શોધવાનો છે હવે જો આપણે ત્રણેય સૂત્ર નીચે મૂકેલા જ છે તો અચલ આધારે સૂચકાંક આ અચલ આધારે સૂચકાંક જે આવશે એ તમારા ચાલુ વર્ષની કિંમત અને આધાર વર્ષની કિંમત ગુણ્યા સો આવશે પરંપરિત આધારે સૂચકાંક જે આવશે એ ચાલુ વર્ષની કિંમત ભાગ્યા અગાઉના વર્ષની કિંમત ગુણ્યા સો અને આપણે બે હજાર દસ અને બે હજાર અગિયારની ખરીદીની સરેરાશ જે લેવાની છે આપણે પછી જોઈએ પહેલા આપણે અચલ અને પરંપરિત આધાર સૂચકાંક આપણે શોધીએ ઉપયોગમાં લેવાનું છે આપણે દાખલામાં કીધેલું છે બે હાજર આઠ ના વર્ષને આપણે અચલ આધાર તરીકે ઉપયોગમાં લેવાનું છે દાખલાની અંદર સ્પષ્ટતા કરી જશે કે કયા વર્ષને આપણે અચલ આધાર તરીકે ઉપયોગ કરવાનો છે તો બસો

પછી આપણે બસો ત્રીસ ને જેમ કે આ બસો ત્રીસ છે તો બસો ત્રીસ ને ભાગાકાર કરશું ગુણ્યા સો પછી પચાસ બસો ત્રીસ વડે ભાગાકાર કરશું ગુણ્યા સો બસો એસી ને બસો ત્રીસ વડે ગુણાકાર ભાગાકાર કરશું અને ગુણ્યા સો એટલે તમારો આન્સર આવશે બસો ત્રીસ ને પાછો આપણે ત્રણસો સાથે ભાગાકાર કરશું અને બસો ત્રીસ ને ત્રણસો સાથે ભાગાકાર કરશું એટલે આપણને બધાનો આન્સર મળતો જશે આ થઈ ગયો તમારો અચલ આધારની રીતે સૂચકાંક જેમાં સૂત્ર હતું ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ને આપણે આધાર વર્ષ આપણે દાખલામાં કીધેલો હતો કે બસો આ બે હાજર આઠ ને આપણે આધાર વર્ષ તરીકે ઉપયોગમાં લેવાનો છે એટલે બસો ત્રીસ આપણો આધાર વર્ષ થઈ ક્લિયર હવે આપણે અચલ આધાર પરથી પરંપરિત આધારનો સૂચકાંક જોઈએ તો પરંપરિત આધાર માટે જો શું કરવાનું છે તો જો પરંપરિત આધારમાં તમારે શું કરવાનું છે સૂત્ર શું છે તો એક વખત સૂત્ર જોઈએ તો ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા ગત વર્ષનો ભાવ ગુણ્યા સો આવું કઈ સૂત્ર હતું જેમ કે

બીજા બે હજાર દસ વર્ષ માટે તો બસો ત્રીસને તમારે બસો પચાસ સાથે ભાગાકાર કરવાનો છે પછી બે હજાર અગિયાર વર્ષ માટે બસો પચાસને તમારે બસો ત્રીસના સાથે ભાગાકાર કરવાનો છે બસો સિત્તેર ને તમારે બસો પચાસની સાથે ભાગાકાર કરવાનો છે એટલે તમારો જે કિંમત લેવાની છે તે અગાઉના વર્ષની કિંમત લેવાની છે ચાલુ વર્ષની કિંમત ભાગ્યા બસો એસી અને ત્રણસો ભાગ્યા ત્રણસો બરાબર અને પછી બધામાં ગુણ્યાસો એટલે તમારો ભાવનો જે સૂચકાંક છે તે તમને મળતો જશે

તો તમારો પ્રથમ વર્ષનો સૂચકાંક સો નહી આવશે પરંતુ હવે આગળ વધીએ તો નેક્સ્ટ આપણી જે રીત છે તે છે બે દસ અને બે હાજર ની ખરીદીની સરેરાશ બે હાજર દસ અને બે હાજર અગિયાર ની ખરીદીની સરેરાશ ને આપણને આગળ લેવાનું છે

એટલે તમારે બસો ત્રીસ વત્તા બસો પચાસ ભાગ્યા બે તમારે જે આન્સર આવશે બસો ચાલીસ એ બસો ચાલીસને તમારે અચલ આધાર તરીકે ઉપયોગમાં લેવાનો છે અને પછી તમારે સૂચકાંક શોધવાનો છે તો જો અહીં આપણે દરેક દાખલામાં બસો ચાલીસ વડે ભાગાકાર કર્યો છે જો બસો ચાલીસ વડે દરેક દાખલામાં બરાબર દરેક વર્ષે આપણે બસો ચાલીસ વડે ભાગાકાર કરીને તમારે ગુણ્યા સો કરવાનું અચલ આધારે અચલ સૂચકાંક તૈયાર કર્યો છે તમને દાખલામાં માહિતી હશે જ કેટલા વર્ષની સરેરાશ લેવાની છે કોઈ દાખલામાં બે વર્ષની સરેરાશ આવે કોઈમાં ત્રણ ની આવશે તો કોઈમાં ચાર ની પણ આવી શકે જેટલા વર્ષની સરેરાશ લેવાની હોય તેટલા વર્ષની સરેરાશ લેવાની

પ્રથમ વર્ષનો સૂચકાંક બદલાઈ શકે પરંતુ પરંપરિત આધારની રીતમાં પ્રથમ વર્ષનો સૂચકાંક સો જ રહેશે અચલ આધારમાં કદાચ જો આવી રીતે સરેરાશ લેવાની આવશે તો પ્રથમ વર્ષનો જે સૂચકાંક છે તે ઓછો અથવા તો વધુ હોઈ શકે સો કરતા ઓકે તો આ એક દાખલો આપણો હતો ઉદાહરણ નંબર પાંચ જે કમ્પ્લીટ થયો છે હવે આપણે આગળનો દાખલો નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવું છું

અને એ ક્રમો પણ આપેલા છે કે બ્રેડ છે પેકેટમાં વેચાય છે ઈંડા એ ડઝન દીઠ વેચાય છે ઘી જે છે એ તીન પ્રમાણે વેચાય છે દૂધ છે લીટર પ્રમાણે વેચાય છે અને ચીઝ જે છે તે કિલોગ્રામ પ્રમાણે વેચાય છે માખણ જે છે કિલોગ્રામ પ્રમાણે વેચાય છે ઓકે તો તમને આ રીતના આપેલું છે હવે તમારે શું કરવાનું છે તે દાખલામાં ઉપર લખેલું છે જો બે હજાર ચૌદના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે ઓકે આપણે બે હજાર ચૌદના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ ખોરાકી વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક ગણવાનો છે અચ્છા હવે જે આવ્યો તે સામાન્ય સૂચકાંક આવ્યો સામાન્ય સૂચકાંક ગણવાનો છે કઈ રીતે ગણીએ તો જો સમજીએ એનું જે કેલ્ક્યુલેશન છે તે હવે કેલ્ક્યુલેશન માટે શું લખેલું છે તે જો તમારી પાસે બ્રેડ આ જે વર્ષ છે તે બે હજાર ચૌદનું વર્ષ હતું આપણા માટે અને આ જે વર્ષ હતું તે આપણા માટે બે હજાર પંદરનું વર્ષ હતું ઓકે આપણા માટે બે હજાર ચૌદનું વર્ષ અને બે હજાર પંદરનું વર્ષ આ બે વર્ષ હતું આપણી પાસે હવે જે જૂનું વર્ષ છે તેને આપણે પી ઝીરો કહેતા હતા બરાબર જે જૂનું વર્ષ છે તેને આપણે પી કહેતા હતા અને જે નવું વર્ષ છે તે આપણે પી વન તો આપણા માટે જે નવું વર્ષ છે તે આપણા માટે હતું બે હજાર પંદર જે આપણા નવું વર્ષને પી વન કહીએ અને જે જૂનું વર્ષ છે જે આપણા માટે હતું બે હજાર ચૌદ એ આપણા માટે પી ઝીરો કહેવાશે એટલે આપણે એક શોર્ટકટ સૂત્ર પી વન ડિવાઈડ બાય ઉપયોગ કરશું પી વન ડિવાઈડ બાય બરાબર તો પી વન એટલે કે અઠયાવીસ ભાગ્યા તમારે કરવાના છે પચીસ

ભાગાકાર કર્યા બાદ જેટલી પણ તમારી કિંમત આવે છે એ દરેક કિંમતને તમારે ટોટલ કરવાનું છે યાદ રાખજો તમે જ્યારે ભાગાકાર કરશો તો પોઈન્ટ બાદ ચાર ડિજિટ સુધી તમારે કિંમત લેવાની પોઈન્ટ બાદની ચાર ડિજિટ સુધી કિંમત લેવાની અને પછી બધાનું જે ટોટલ છે એ ટોટલ તમારું જે થયું છે છ પોઈન્ટ સડસઠ પંચાણું અને આ ટોટલ પછી તમારે જે સૂચકાંક શોધવાનો છે તમારે કીધેલું છે કે સામાન્ય સૂચકાંક શોધવાનો સામાન્ય સૂચકાંક શોધવાનો કઈ રીતે તો દરેક બ્રેડ ઈંડા ઘી દૂધ ચીઝ અને માખણ દરેકનો ભાવ સાપેક્ષ આપણે શોધી દીધો બરાબર નવું વર્ષ ભાગ્યા જૂનું વર્ષ નવા વર્ષની કિંમત ભાગ્યા જૂના વર્ષની કિંમત શોધ્યું અને બધાનું આપણે ટોટલ કર્યું અને આ જે ટોટલ છે એ ટોટલ કર્યા બાદ તમારે એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે સૂત્ર છે કે જે પણ તમે ટોટલ કર્યું તે ટોટલ કેવાશે એનો ટોટલ એટલે કે સિગમા ડિવાઈડ બાય એન ઇન્ટુ હંડ્રેડ એટલે કે જે તમે ટોટલ કરેલું હતું તે ટોટલ કેટલું આવેલું હતું છ પોઈન્ટ સડસઠ પંચાણું ભાગ્યા છ હવે આ છ ક્યાંથી આવ્યા

પોઈન્ટ તેત્રીસ મળે છે હવે આના પરથી તમારે એ દર્શાવવાનું છે કે વસ્તુમાં કેટલા ટકાનો વધારો થયો ભાવમાં કેટલા ટકાનો વધારો થયો વસ્તુના ભાવમાં કેટલા ટકાનો વધારો થયો તો જો તમને નીચે એક ડિસિઝન લખવાનું આવશે એ ડિસિઝન શું છે તો સૂચકાંક બે હજાર ચૌદની સરખામણીએ બે હજાર પંદરના વર્ષમાં ખોળાકી વસ્તુના ભાવમાં સમગ્ર રીતે સમગ્ર રીતે એકસો અગિયાર પોઈન્ટ તેત્રીસમાંથી તમારે સોની બાદ બાકી કરવાની છે એટલે તમને મળશે કે આપણા સૂચકાંકમાં કેટલા ટકા જેટલો વધારો થયો તો સૂચકાંકમાં

સામાન્ય સૂચકાંક તમારે આ રીતે શોધવાનો હશે હવે આપણે આગળ વધીએ હવે જો આગળ તમારે એક બીજો દાખલો જેમાં ઉદાહરણ નંબર ત્રણ છે અને શું કીધેલું છે કે આપણને બે હજાર આઠથી લઈને બે હજાર પંદર સુધી એક માહિતી આપેલી છે બે હજાર આઠથી લઈને આપણને

નવ થી લઈને બે હજાર અગિયાર સુધીના ભાવની સરેરાશ લઈ લઈએ પહેલા તો જો બે હાજર નવ ના ભાવની સરેરાશ અને આ વર્ષનું ટોટલ અને ભાગ્યા ત્રણ કારણ કે ત્રણ વર્ષનું ટોટલ કર્યું છે તો ભાગાકાર આવશે ત્રણ એ તો આપણે મધ્ય અગિયારમાં ધોરણમાં શીખી ગયા છે તો ત્રણે નું ટોટલ ડિવાઈડ બાય ત્રણ એટલે બસો ચાર આ તમારો આવશે બસો ચારે સરેરાશ ભાવ જેને આપણે સરેરાશ ઉત્પાદનનો ભાવ સરેરાશ ઉત્પાદન થઈ ગયું સરેરાશ ઉત્પાદનની જે વાત કરેલી હવે આપણે અચલ આધાર માટે જે અચલ શબ્દ છે તો એમાં ભાગાકાર કોની સાથે કરશું તો દરેક દરેક જે વર્ષ છે એ દરેક વર્ષને આપણે બસો ચાર વડે ભાગાકાર કરશું અને ગુણ્યા સો બરાબર તેનું સોલ્યુશન આપણે જોઈએ

એ તો તમને ખબર જ છે જે ચાલુ વર્ષની કિંમત આવશે તે આપણને ઉપર લેવાની છે ચાલુ વર્ષની કિંમત કારણ કે આપણું અચલ આધારની રીતનું સૂત્ર શું છે ચાલુ વર્ષનો ભાવ અથવા જથ્થો જે પણ તમને દાખલામાં આપેલું છે તે રીતે તમે લઈ શકો ભાગ્યા આધાર વર્ષનો ભાવ અથવા જથ્થો અહીં આધાર વર્ષ તમારા માટે હતું બસો ચાર આધાર વર્ષની જે તમારી કિંમત હતી એ બસો ચાર કારણ કે તમને દાખલામાં બસ બે હજાર નવ બે હજાર દસ અને બે હજાર અગિયારની સરેરાશ લેવાની તો આપણે સરેરાશ લઈ લીધી એટલે તમારે દાખલામાં ઉપરની સાઈડ તમારે દરેક વખતે જે ચાલુ વર્ષની કિંમત છે તે લેવાની છે અને ભાગાકાર કરવાનો છે બસો સાથે ગુણ્યા સો એટલે તમને દરેક વર્ષનો સૂચકાંક મળતો જશે ક્લિયર બસ ખાલી આ દાખલામાં આપણે આટલું જ શોધવાનું હતું અચલ આધારની રીતે સૂચક અંક એટલે કે પી વન ડિવાઈડ બાય પીઝીરો ગુણ્યા સો ઓકેટ તો આ એક બીજો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો છે હવે આપણે નેક્સ્ટ દાખલા પર જઈશું